नमस्कार मित्रों, अहीं आगळ आपणे 17मो लेक्चर छे आपणो, जेमां आपणे स्वाध्याय 1.2 सुधी आव्या ने स्वाध्याय 1.2 ना 6 एक्जाम्पल आपणे सोल्व करेला छे। 7मो एक्जाम्पल छे, जे छेल्लो एक्जाम्पल छे, आ पूरु करीने आपणे स्वाध्याय 1.2 पूरु थशे। तमने कदाच माहिती नहीं होय, आ महिनानी 26 तारीख सुधीमां आपणे एकम कसोटीनो आयोजन करवानुं छे, जेमां पहेलुं अने छेल्लुं लेक्चर हशे। पहलू वास्तविक संख्याओ अने छेल्लू संभावना छे, प्रोबेबिलिटी, बराबर। आ बने लेक्चर आवाना छे, एकम कसोटी में बे लेक्चर ज पूछावाना छे। चलो 7मा नंबरनो एक्जाम्पल, एक रमतना मैदानमां वर्तुळाकार मार्ग छे, बराबर। एक रमवा माटेनो ग्राउंड छे, आ ग्राउंडनी अंदर जे मार्ग छे ग्राउंडनो, ए केवो छे? वर्तुळाकार। तमे घणी बधी जग्याए गार्डनमां जता हशो, तमने खबर होय छे के गार्डन नी अंदर वॉकिंग माटे घणी बधी जग्याए एक वर्तुळाकार मार्ग होय छे, जेमां पब्लिक वॉकिंग करती होय छे, बराबर। हवे अहींया आगळ आपणने आप्युं छे 7मा નંબરનો ક્વેશ્ચન છે, તમે જોઈ લેજો તમારી બુકમાં રકમ। અહીં આગળ આપણે બોર્ડમાં રકમ લખતા નથી, કારણ કે બહુ મોટી રકમ છે। એટલે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે। સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે। હવે જો આ એક વર્તુળાકાર માર્ગ છે, બરાબર। આ વર્તુળાકાર માર્ગનો ધારો કે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, અહીંયા નો ગેટ છે ગાર્ડનનો, અને પબ્લિક બધી અહીંથી આવે છે અને અહીંથી વોકિંગ કરવાનું ચાલુ કરે છે આવી રીતે, બરાબર। અહીંથી આવી રીતે વોકિંગ કરે એટલે રિટર્ન ત્યાં સુધી આવે, એટલે આપણે કહી શકીએ, શું કહી શકીએ કે અહીં આગળ એક પરિભ્રમણ પૂરું થાય છે। આવી રીતે ગોળો કરે અને રિટર્ન અહીં ના અહીં આવે, એટલે આપણે કહી શકીએ કે એક પરિભ્રમણ પૂર્ણ કર્યું। હવે સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે। સોનિયાને કેટલી મિનિટ લાગે છે? 18 મિનિટ, બરાબર। હવે જ્યારે રવિને તેનો એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે। હવે આની આ વાત કોના માટે કરીએ છીએ? રવિ માટે। તો રવિને આ પરિભ્રમણ કરવું હોય, અહીંથી આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, અહીંથી ચાલશે ગોળ કરી અને રિટર્ન વોકિંગ કરીને છેક આટલે આવશે। તો રવિને આ પરિભ્રમણ પૂર્ણ કરવું હોય તો 12 મિનિટ લાગશે। કેટલી મિનિટ લાગશે? 12 મિનિટ। સોનિયા માટે 18 મિનિટ, રવિ માટે 12 મિનિટ। તો પ્રશ્ન છે કે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી અને એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? આને પ્રારંભ બિંદુ કહે, પ્રારંભ બિંદુ એટલે શું? જ્યાંથી એ લોકોએ ચાલુ કર્યું હતું ચાલવાનું, એ બિંદુની વાત કરીએ છીએ, આને પ્રારંભ બિંદુ કહીશું। હવે સોનિયા અને રવિ બંને આ પ્રારંભ બિંદુથી પરિભ્રમણ કરે છે। સોનિયાને એક પરિભ્રમણ કરતા 18 મિનિટ લાગશે, જ્યારે રવિને 12 મિનિટ લાગે છે। હવે પ્રશ્ન એવો છે કે બંને જણ એક જ બિંદુએથી ચાલે છે, એક જ જગ્યાએથી ચાલવાનું શરૂ કરે છે, વળી એક જ દિશામાં ચાલે છે, બરાબર। એક જ બિંદુએથી એક જ દિશામાં અને એક જ સમયે સાથે ચાલવાનું શરૂ કરે છે, બરાબર। તો અહીંથી રવિ અને સોનિયા બંને સાથે ચાલશે અહીંથી। હવે સોનિયા પર 15 મિનિટમાં આ પર 18 મિનિટમાં એક રિટર્ન અહીં આવશે, જ્યારે રવિ 12 મિનિટમાં અહીં આવી જશે, એટલે રવિનું ચાલવાની સ્પીડ વધારે હશે, એટલે કે સોનિયા કરતા 6 મિનિટ વહેલો આવે, સોનિયા કરતા 6 મિનિટ પહેલા આવશે, બરાબર। તો પ્રશ્ન એવો છે કે આવી રીતે ચાલતા હોય તો ક્યારે બંને ફરીથી ભેગા થશે, ફરીથી પ્રારંભ બિંદુ પર ક્યારે ભેગા થશે, કેટલી મિનિટ બાદ થશે, એવો પ્રશ્ન છે, બરાબર। પ્રશ્ન સમજાઈ ગયો હશે બધાને, તેમ છતાં હું એક વખત હાઈલાઈટ કરી દઉં કે રવિ અને સોનિયા બંને અહીંથી ચાલવાનું શરૂ કરે છે, સોનિયાને અહીંથી ચાલે અને ફરીથી અહીં આવે એટલે 18 મિનિટ થઈ જાય, જ્યારે રવિ અહીંથી રિટર્ન અહીં 12 મિનિટમાં આવતો રહે છે, બરાબર। પ્રશ્ન એવો છે, આપણો જવાબ એવો શોધવાનો છે કે જો બંને અહીંથી ચાલવાનું સાથે શરૂઆત કરે અને તો તમને ખબર છે કે ગેપ પડી જાય 6 મિનિટની, બરાબર, કારણ કે આ પહેલો રવિ પહેલા આવી જાય, સોનિયા પછી આવે, તો ભેગા તો રહેવાના જ નથી, ભેગા ભલે ચાલશે ખરી અહીંથી, પણ આગળ જઈને એમની વચ્ચે ગેપ આવશે। તો પ્રશ્ન એવો છે કે ફરીથી અહીં કેટલા સમય બાદ ફરીથી મળશે, જ્યાંથી એ ચાલવાનું શરૂ કર્યું હતું ત્યાં આગળ ક્યારે મળશે, તો એવો પ્રશ્ન છે। તો જુઓ, સોનિયાને એક પરિભ્રમણ પૂરું કરે
बराबर परिभ्रमण। सोनिया चलो आप भी लगते ना चाहो सोनिया एक परिभ्रमण कर रहे थे 18 मिनट का कितने मिनट का है 18 मिनट का है इसलिए 40 रिटर्न छे आई आ जाए बराबर त्याही वाले बिंदु परिभ्रमण करे એટલે વળી 18 મિનિટ થાય એટલે બે પરિભ્રમણને કેટલી મિનિટ થઈ 36 મિનિટ બરાબર એક પરિભ્રમણ કર્યો 18 મિનિટ થી વળી જવાનું શરૂ કર્યું રિટર્ન આવી એટલે 36 મિનિટ થઈ કેટલી મિનિટ થઈ 36 મિનિટ હવે રવિનું વિચારીએ રવિ એક પરિભ્રમણ કરે એટલે 12 મિનિટ લાગે બીજું કરે એટલે વળી 12 24 મિનિટ લાગે ત્રીજું કરે એટલે વળી 24 વત્તા 12 36 મિનિટ લાગે ખબર પડી રવિ અહીંથી ચાલે એટલે રિટર્ન અહીં આવે એટલે 12 મિનિટ લાગે 12 થઈ ગઈ વળી ચાલે ને વળી આવે એટલે 12 બીજી 24 વળી ચાલે ને વળી રિટર્ન અહીં આવે એટલે 24 ને 12 36 36 મિનિટ થાય તો 36 મિનિટ થાય એટલે રવિ ત્રણ પરિભ્રમણ કરે જ્યારે 36 મિનિટ થાય એટલે સોનિયા બે પરિભ્રમણ કરે બરાબર હવે 36 મિનિટ થાય એટલે સોનિયા પણ અહીં હશે અને રવિ પણ અહીં હશે સોનિયાના બે જ પરિભ્રમણ હશે રવિના ત્રણ પરિભ્રમણ હશે તો શું કહી શકાય કે 36 મિનિટની અંતે બંને જણ પ્રારંભ બિંદુ પર ભેગા થશે તો આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હવે એનું લખાણ લખી દઈએ કે એનું લખાણ કરી ના લખીશું હા ચલો ઉકેલ વર્તુળાકાર માર્ગ પર સોનિયાને તેનું એક પરિભ્રમણ તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે બરાબર વર્તુળાકાર માર્ગ પર સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલી મિનિટ લાગે છે 18 મિનિટ માટે આપણે શું કહીએ કે 18 ના ગુણકમાં પાછી આવશે કયા ગુણકમાં 18 ના ગુણકમાં પાછી આવશે આમ તે મૂળ સ્થળે એટલે કે જે સ્થળે ચાલવાનું શરૂઆત કરી હતી એ સ્થળે 18 ના ગુણકમાં 18 ના ગુણકમાં પાછી આવશે ખબર પડી તો એને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે એટલે મૂળ સ્થળે એ 18 ના ગુણકમાં આવશે બરાબર ચલો બીજી વાત વળી તેજ પરિભ્રમણ પૂર્ણ કરતા રવિને 12 મિનિટ લાગે છે કેટલી મિનિટ લાગે છે 12 મિનિટ લાગે છે બરાબર તો આનો આ પરિભ્રમણ પૂર્ણ કરતા રવિને કેટલી મિનિટ લાગે છે 12 મિનિટ માટે રવિ મૂળ સ્થળે 12 ના ગુણકમાં હશે પહેલી વખત 12 બીજી વખત 24 ત્રીજી વખત 12 તારી 36 ચોથી વખત 12 14 48 આમ રવિ મૂળ સ્થળે 12 ના ગુણકમાં 12 ના ગુણકમાં પાછો આવશે તો રવિ કયા ગુણકમાં આવશે 12 ના ગુણકમાં આવશે બરાબર તો આમ બને જણ એક સાથે મૂળ સ્થળે 18 ને 12 ના લસા જેટલા સમયે રિટર્ન મળશે બરાબર તો એ આપણે લખી દઈશું તો આથી બંને જણ એક સાથે 18 અને 12 ના લસા જેટલા સમયે પ્રારંભ બિંદુ પર ભેગા થશે આનો લોજિક છે આ આપણે લોજિક વાપર્યું અને જવાબ લાવી દીધો કે 36 મિનિટ થશે એટલે બંને જણ મૂળ સ્થળે આવશે પણ કેમ 36 મિનિટ કઈ રીતે તમે લોજિકલ લખ્યું પણ ગાણિતિક ભાષામાં આને પ્રેઝન્ટ કરવું હોય તો શું કરવાનું તો એ જ વાત કરી શકીએ કે ભાઈ સોનિયા 18 ના ગુણકમાં પાછી આવે છે જ્યારે રવિ 12 ના ગુણકમાં પાછો આવે છે એનો મીનિંગ એવો થાય કે સોનિયા અને રવિ મૂળ સ્થળે 18 અને 12 ના લસા જેટલા સમયે પાછા આવશે તો લસા શોધી રહી આમ બંને જણ એક સાથે 18 અને 12 ના લસા જેટલા સમયે પ્રારંભ બિંદુ પર ભેગા થશે તો હવે 18 અને 12 નો લસા શોધી
18 અને 12 નો લસાઅ શોધીએ। ચલો તો 12 અવયવ વૃક્ષની રીતે बार नो लसा लगे तो बार ना आवे वो पड़े सॉरी बार ना आवे वो पड़े सु तो बार ना आवे वो पड़े सु तो बे गुणियां छो बे संग बा छो ना आवे वो पड़े बे ना तो पड़े नहीं बे तरी छो बराबर। अबे बार ना जीरी जीरी ते अबे वो पड़े आएगी जीरी ते अड़ा ना पड़े सु तो बे नवा 18 9 ना पाड़ी तो 3 × 3 = 9 बराबर। अबे वो लिखी देइए तो माटे 12 बराबर सु लखाय 2 × 2 = 3 × 2 = 4 × 4 = 12 18 માટે શું લખાય 18 બરાબર 2 × 3 = 2 × 3 આથી લસા લઈએ કોનો કોનો અહીંયા આગળ લખી દઉં લસા 12 અને 18 બરાબર કેટલો થાય तो जो आम बदा में 2 અને 3 સિવાય બીજું કંઈ જોવા મળતું નથી અહીં 2 2 3 2 3 3 એટલે બધી જગ્યાએ 2 અને 3 જ છે આ રાઉન્ડમાં શું છે 2 અને 3 સિવાય બીજું કોઈ નથી ક્લિયર તો 2 જો સૌથી વધુ વખત 2 ક્યાં આવે છે અહીંયા 2 વખત તો લખી દો 2 ગુણ્યા 2 હવે 2 ની કહાની પૂરી થઈ 3 જોઈએ સૌથી વધુ વખત 3 કેટલી વખત 2 વખત તો 2 વખત લખી દો હવે જો 2 × 2 = 4 4 × 3 = 12 12 × 3 = 36 तो लसा के कम बढ़े हो 36 तो डायरेक्टली शू कही सकता है कि 36 मिनट ना अंते बनने प्रारंभ बिंदु पर मर से तो आम बनने जहां 36 मिनट ना अंते 36 मिनट ना अंते प्रारंभ बिंदु पर भेगा सकते प्रारंभ बिंदु ए मसे अथवा भेगा થશે બને જણ ક્યારે પ્રારંભ બિંદુ પર ભેગા થશે 36 મિનિટ ના અંતે બને જણ પ્રારંભ બિંદુ પર ભેગા થશે ક્લિયર તો સિમ્પલ વાત હતી લોજિકલી તમે વિચારી શકો પણ ગાણિતિક ભાષામાં આવી રીતે લખવું પડશે જો મહત્તમ સંખ્યા મહત્તમ શબ્દ વાપર્યો હોય તો ગુસા શોધવાનો હોય અને એક સાથે આવી રીતના કોઈ શબ્દ વાપર્યા હોય તો લસા શોધવાનો થાય બરાબર तो गुसा ने लसा वाली बात पूरी थई अहीं आगळ हवे अभी बाह्य अभिकरण ने बधु पती गयो हवे आपणे चालू थशे असमय संख्याओ नवो टॉपिक चालू थशे असमय संख्याओ नो पुनरावर्तन तो नवा टॉपिक नी बात करीशुं हवे थी आपणे चलो नवो टॉपिक लईए असमय संख्याओ नो पुनरावर्तन असमय संख्या कोने कहेवाय समय संख्या कोने कहेवाय એ મે તમને સમજાવેલું છે તેમ છતાં હજુ આપણે ડીપમાં સમજી લઈશું થોડી તૈયારી રાખજો એકમ કસોટીમાં આ બે ચેપ્ટર પૂછાવાના છે પહેલું અને છેલ્લું એટલે વ્યવસ્થિત પ્રિપેરેશન કરજો બધા ચલો અસમય સંખ્યાઓનું પુનરાવર્તન અ સમય संख्याओं पुनरावर्तन असमय संख्याओं पुनरावर्तन चलो हवे प्रश्न है कि असमय संख्या कोने कहेवाय अने समय संख्या कोने कहेवाय तो थोड़ो ए समझी लईए कि समय संख्या कोने कहीशुं अने असमय संख्या कोने कहीशुं तो पहलो ज बात छे आपने समय संख्या कोने कहेवाय समय संख्या तो
જે સંખ્યાને p ભાગ્યા q ના સ્વરૂપે દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે। જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકાય તેને समय संख्या कहे छे। बराबर जे संख्या होय ए संख्या ने अंश भाग्या छेद ना स्वरूपे दर्शावी शकाती होय तो तेने आपणे समय संख्या कहीशु। ज्यां एक शरत महत्वनी छे कई के p z मां थी लेवानो। p belongs to z એટલે કે અંશે पूर्णांक संख्या छे। z એટલે શું? पूर्णांक संख्या। पूर्णांक એટલે કેવી? -3 -2 -1 0 1 2 3 આ બધી સંખ્યાઓ અંશમાં બધી સંખ્યાઓ આવી શકે। q belongs to n। q શેમાંથી લેવાનો? n માંથી। એટલે કે છેદ શેમાંથી લેવાનો? n માંથી। એટલે છેદ આવો જશે 1 2 3 4 5 6। છેદમાં ક્યારે ઋણ સંખ્યાઓ ન લેવાય અને જીરો ન લેવાય, ફક્ત ધન સંખ્યાઓ જ લેવાય। બરાબર? તો અંશ અને છેદ આવા હશે। કેવા? એક અંશ લેવાનો પૂર્ણાંક સંખ્યાઓમાંથી, છેદ લેવાનો પ્રાકૃતિક સંખ્યાઓમાંથી, અને બંનેનો ગુસા કેટલો હશે? કોનો? બંનેનો એટલે p અને q નો ગુસા હશે 1। બંનેનો ગુરુત્વ સામાન્ય અવયવ કેટલો હશે? 1 હશે। બરાબર? તો ધારો કે જુઓ આવી અસમય સંખ્યાઓ હું તમને બતાવી આપું। અંશ શેમાંથી લેવાનો? અંશ આમાંથી લેવાનો। શેમાંથી? -3 -2 -1 0 1 2 3 આવી અનંત સંખ્યાઓ અંશમાંથી લેવાની। છેદ શેમાંથી લેવાનો? તો છેદ ફક્ત 1 2 3 4 આવી ધન પૂર્ણાંક સંખ્યાઓ લેવાની। હવે જુઓ અહીં આગળ હું શું કામ કરું, તમને સમય સંખ્યાઓ બનાવી આપું। શું બનાવી આપું? સમય સંખ્યાઓ। ચલો આમાંથી ચોઈસ કરો। આપણે પહેલા ચોઈસ કરીએ 1, અહીંથી કોઈ બી ચોઈસ કરો, ધારો કે અહીંથી ચોઈસ કરો 3। તો 1 અને 3, 1 અંશ છે અને 3 છેદ છે, તો અંશ અને છેદ નો આ એક સંખ્યા બનાવી કઈ 1/3, તો એ સંખ્યાને શું કહેવાય? સમય સંખ્યા। ચલો હવે ચોઈસ કરો બીજી કોઈ સંખ્યા -1, અહીંથી લઉં 5, તો અંશ શું છે? -1, છેદ શું છે? 5, તો આ પણ શું થઈ ગઈ? સમય સંખ્યા। આવી અનંત સમય સંખ્યાઓ તમે બનાવી શકો। અહીંથી લઈ લો 0, અહીંથી લઈએ 2, તો 0/2, 0/2 એટલે શું થાય? 0, 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય 0 સિવાય તો જવાબ આવે 0, તો આ પણ શું થઈ ગઈ? સમય સંખ્યા। અહીંથી લઈએ -3, અહીંથી લઈએ 4, તો -3/4 તો આ પણ શું થઈ ગઈ? સમય સંખ્યા। અહીંથી લઈએ -2, અહીંથી લઈએ 2, -2/2, તો જો 2 ને ઉડી જાય વધ્યું શું? 1, તો -1, તો એ પણ શું થઈ ગઈ? સમય સંખ્યાઓ। તો આવી અનંત સમય સંખ્યાઓ બનાવી શકાય। હવે અસમય સંખ્યાઓનો પ્રશ્ન ક્યાં ઊભો થાય? કે જે સંખ્યાઓ સમય ના હોય, જે સંખ્યા સમય ના હોય તે સંખ્યાને અસમય સંખ્યા કહે છે। હવે તમને એવું લાગશે કે આવું એક માળખું બનાવીને તમે આપી દીધું, તો વળી આના સિવાય અસમય કેવી હોય? તો એ તમને સમજાવું। હવે અસમય સંખ્યાઓની વાત કરીએ, તો જે સમય ના હોય એને અસમય કહેવાય, સમય ના હોય એને અસમય કહેવાય, અસમય સંખ્યાઓ। જે સંખ્યા સમય ના હોય, સમય ન હોય તેને અસમય સંખ્યા કહે છે, અસમય સંખ્યા કહે છે। જે સંખ્યા સમય ના હોય એને આપણે શું કહીશું? અસમય કહીશું। અથવા બીજી વ્યાખ્યા આપી શકીએ કે જે સંખ્યાને p ભાગ્યા q ના સ્વરૂપે ન લખી શકાય, એટલે કે અંશ ભાગ્યા છેદના સ્વરૂપે ન લખી શકાય,
એને અસમય સંખ્યા કહે છે એના ઉદાહરણ છે વર્ગમૂળ વાળી સંખ્યા વર્ગમૂળ માં 2 વર્ગમૂળ માં 3 વર્ગમૂળ માં 4 આ વર્ગમૂળ માં 4 એટલે કેટલા જુઓ વર્ગમૂળ માં 4 એટલે કેટલા 2 4 નો વર્ગમૂળ કેટલું 2 તો 2 તો સમય સંખ્યા છે કારણ કે 2 બરાબર શું લખાય 2 ભાગ્યા 1 તો એ શું છે સમય સંખ્યા તો આ કુકુ છે બરાબર તો વર્ગમૂળ માં 5 વર્ગમૂળ માં 100 વર્ગમૂળ માં 7 વર્ગમૂળ માં 8 વર્ગમૂળ માં 9 આ 9 નો વર્ગમૂળ 3 થાય 3 તો સમય છે એટલે આ કુકુ છે બરાબર જેનો વર્ગમૂળ ના નીકળતું હોય જેનું સંપૂર્ણપણે વર્ગમૂળ ન નીકળતું હોય તેવી બધી જ સંખ્યાઓને અસમય સંખ્યાઓ તરીકે લઈ શકાય બરાબર વર્ગમૂળમાં 10 વર્ગમૂળમાં 11 વર્ગમૂળમાં 12 વર્ગમૂળમાં 13 વર્ગમૂળમાં 14 વર્ગમૂળમાં 15 વર્ગમૂળમાં 16 હવે 16 નો વર્ગમૂળ કેટલું 4 તેને સમય સંખ્યા તરીકે લઈ શકાય અસમય તરીકે લઈ શકાય નહીં વર્ગમૂળમાં 17 વર્ગમૂળમાં 18 આ બધી સંખ્યાઓ કેવી થાય અસમય સંખ્યાઓ જે સંખ્યાઓનું વર્ગમૂળ નથી નીકળતું તેવી દરેકે દરેક સંખ્યાઓને અસમય સંખ્યાઓ તરીકે લઈ શકાય આના સિવાય પણ એક સ્ટાન્ડર્ડ ઉદાહરણ છે કયા 5 અને e બરાબર આ ઓઇલર્સ નંબર છે અને આ પાઈ છે પાઈ ની વેલ્યુ એટલે પાઈ પણ શું છે અસમય સંખ્યા પાઈ પણ શું છે અસમય સંખ્યા બરાબર તો આ બધી અસમય સંખ્યાઓ થશે હવે આનાથી થોડું ડીપ માં જવું છે આનાથી પણ થોડું ડીપ માં જવું છે એ જોઈ લઈએ જો હવે તમને એક બીજા ઉદાહરણ આપું કે 1/3 કેવી સંખ્યા એક ભાગ્યા 3 છે ને અંશ ભાગ્યા છે અંશ જેમ આવેલો છે હા એ પૂર્ણાંક સંખ્યા છે અને 3 પ્રાકૃતિક સંખ્યા છે એટલે છેદ n માં આવેલો છે તો અંશ જેમ હોય છેદ n માં હોય તે સંખ્યા જે અંશ ભાગ્યા છેદના સ્વરૂપે આપેલી હોય તેને સમય સંખ્યા કહેવાય એટલે 1/3 સમય સંખ્યા તો છે હવે જુઓ 1/3 એટલે કેવું થાય 1/3 1/3 ભાગ ચલાવીએ તો શરૂઆતમાં ભાગ ન ચાલે છે 0 મૂકો આપણે એટલે અહીં પોઈન્ટ મૂકીશું હવે જુઓ 3 કરી 9 10 માંથી 9 જાય તો કેટલા વધ્યા 1 વળે શું કરીશું 0 મૂકીશું બરાબર કારણ કે ભાગ ચાલતો નથી વળે 3 કરી 9 વળે 10 વળે 3 કરી 9 વળે 10 વળે 3 કરી 9 વળે 10 આવું અનંત સુધી ચાલ્યા જ કરશે તો તમને હંમેશના માટે શું મળશે 0.333333 અનંત સુધી આનું આ જ મળશે બરાબર તો અહીં આગળ આપણે શું મળ્યું 0. કોનું પુનરાવર્તન થાય છે 3 નું કોનું 3 નું પુનરાવર્તન થાય છે તો જેનું પુનરાવર્તન થતું હોય એની ઉપર 12 લખવામાં આવે છે 12 આ જે ઉપર નિશાની કરી અને શું કહેવાય શું વંચાય 12 બરાબર તો 3 નો 12 કરી દેવાનો 3 નો 12 બરાબર 12 12 એટલે શું થાય આનો ઇંગ્લિશ મીનિંગ હિન્દીમાં જો આવું કહેવાય 12 12 12 12 એટલે એને કહેવાય વારંવાર શું કહેવાય વારંવાર હિન્દી મેં શું થાય 12 12 12 12 એટલે વારંવાર તો જો વારંવાર આવતું હોય તેને 12 કરી દેવાનો બરાબર ઓકે તો પોઈન્ટ 3 નો 12 કર્યો છે આ કે કોઈ બુક માં નથી આતો આપણે પોતાનું લોજિક વાપરીએ છીએ બરાબર આવું કે બુક માં લખેલું નથી કે હિન્દી 12 12 કર્યું ચલો તો આવું હોય સંખ્યાઓ પુનરાવર્તન થતી હોય એની એ સંખ્યાઓ આવતી હોય પોઈન્ટ પછી એની એ સંખ્યા આવતી હોય તો એ હંમેશા માટે સમય જ હોય અને પોઈન્ટ પછી સંખ્યાઓ બદલાતી જતી હોય તો એ અસમય હોય શું હોય અસમય ફોર એક્ઝામ્પલ કે પાઈ નું ઉદાહરણ લઈએ કોનું ઉદાહરણ લઈએ પાઈ પાઈ ની કિંમત લખીએ 3.1415
બરાબર તો અહીંયા આગળ આપણું
અસમય સંખ્યાઓ વાળો લોજિક સ્ટોપ રાખીશું આના પછીના લેક્ચરમાં હજુ આપણે અસમય અને સમય સંખ્યાઓને લગતી માહિતી રાખીશું લઈશું સમજાવીશું અને પછી આપણે ઉદાહરણો પર જઈશું બરાબર તો અહીં આગળ આટલું